मित्र कुल खर्चने रीतनी अंदर Q0 એટલે કે આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય ત્યારે લાસ્ટ યરનું સૂત્ર વપરાય આ રીતે આપણે શીખી ગયા હવે આજે આગળ આપણે Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો પાસે વાળું સૂત્ર આવે એ પ્રકારનો દાખલો આજે આપણે શીખી તો સ્વાધ્યાય 1 નો એક્ઝામ્પલ 3 છે ઈ વિભાગમાં આપેલ છે उपहेडिंग में आपेलो छे कुल खर्चनी पद्धति थी सूचक आंक शोध એટલે રીત આપણે એની છે કુલ ખર્ચ વસ્તુ આપી દીધી છે 2014 2013 બે વર્ષ આપે જૂનું વર્ષ એ આધાર વર્ષ કહેવાય 2013 એ આધાર વર્ષ 2014 એ ગણાય ચાલુ વર્ષ અહીંયા કિલોગ્રામ કિલોગ્રામ આવું આપ્યું છે ખરું પણ બીજાનું કશું આપ્યું નથી એટલે કશું જ કરવાનું નથી ખાલી કન્ફ્યુઝન માટે મૂક્યું છે જેવી સંખ્યા આપી છે એવી ને એવી આપણે દાખલામાં લખી કાઢીશું તો વસ્તુ એટલે ટેબલ બનાવી વસ્તુનું પહેલું ખાન જેવું આપ્યું લખવાનું છે ઘઉં ચોખા બાજરી તુવેલા અહીંયા કુલ લખવું હોય તો લખી શકાય પછી 2014 પછી 2014 આપણને આપેલું છે 2014 આપણે લખવાનું એવા તેનો આપણને વપરાશ વપરાશ એટલે જથ્થો જથ્થાનું બીજું નામ છે વપરાશ તો 2014 એ ચાલુ વર્ષ છે જથ્થાને આપણે કહેવાય ક્વોન્ટિટી એટલે QR 2014 નો છે ચાલુ વર્ષનો જથ્થો છે એટલે Q1 આવે એના 2014 નો ભાવ આવે ભાવ ભાવ એટલે પ્રાઇસ ચાલુ વર્ષનો છે એટલે P1 એ થઈ અને હવે સીધું જોઈ જન લખી જ કરવાનું છે 15 10 5 3 ટેબલ લખો ત્યાં ખરા એકમ લખવાની જરૂર નથી અને ટોટલ પણ નથી કરવાનું ભાવ એટલે પણ 24 45 20 90 2013 નો ભાવ આપ્યો છે 2013 એનો ભાવ આપે ભાવ એટલે પ્રાઇસ પ્રાઇસ એટલે પી 2013 આધાર વર્ષ છે એટલે પી 0 થાય એટલે 20 40 16 80 એનો પણ ટોટલ કરવાનો નથી હવે આપણે સૂચનામાં એવું કહ્યું છે કુલ ખર્ચનો સૂચક આંક શોધો તો એમાં જોવાનું Q1 આપ્યું છે કે Q0 આપ્યું છે એ જોવાનું તો આપણે સંકેત લખ્યા તો Q1 છે અને P1 છે અને P0 છે એટલે આ દાખલામાં આપણને Q1 આ દાખલામાં આપણને Q1 આપેલું છે એટલા માટે જો Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1 આપ્યું હોય ત્યારે પાસે વાળું સૂત્ર આવશે એ યાદ રાખવાનું તો આપણે પહેલા એ સૂત્ર લખી કાઢી તો ખ્યાલ આવે કયા કયા ખાના બનાવવા તો એ લખવાનું કુલ ખર્ચનો સૂચક આંક બરાબર પાસે વાળું સૂત્ર આવે સિગ્મા PQ / સિગ્મા PQ / 100 પાસે છે એટલે 1101 લાસ્ટ પેર નો એટલે 1000 પાસે નો 1101 બરાબર એનો અર્થ કે આ બે ખાનાને આપણે જરૂર પડશે એક જરૂર પડે P1 Q1 લખવાનો આવશે P1 Q1 બીજો ખાનો આવશે P0 Q1 હવે બંનેનો ગુણાકાર કરવાનો છે P1 Q1 એટલે P1 થઈ ગયું આ Q1 થાય એ બંનેનો ગુણાકાર કેલ્ક્યુલેટરમાં કરવાનો 24 × 15 360 360 45 × 10 કરીએ એટલે 450 20 × 5 કરીએ એટલે 100 90 × 3 કરશો એટલે 270 આનું ટોટલ કરવાનું સિગ્મા P1 Q1 1180 હવે P0 Q1 એટલે આ થઈ ગયું P0 અને આ થઈ ગયું Q1 આ હોય લાઈન અને આ બંનેનો ગુણાકાર કરવાનો 20 × 15 એટલે 300 40 × 10 એટલે 400
सोल गुण्या पांच एसी एसी गुण्या त्रण अटली चौबीस 240 आनो सरवाळो करवानो सिग्मा पी जीरो क्यू वन 1020 હવે આ બંને કિંમત આમાં મૂકી દઈએ સિગ્મા પી વન ક્યુ વન લાવ્યું થયું 1180 ભાગ્યા સિગ્મા પી જીરો ક્યુ વન લાવ્યું 1020 ગુણ્યા 100 કેલ્ક્યુલેટરમાં 1180 ભાગ્યા 1020 કરવા 1.15 ગુણ્યા 100 કરો 115.69 આનો જવાબ અહીંયા આપણી આ રીત પૂરી થઈ.